ઓકે મિત્રો, ગુડ ઇવનિંગ. ગયા લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોયું હતું, રાઈટ? અહીંયાથી હવે શરૂ કરીશું આપણે આજનો લેક્ચર. ધેન કેમ સચ સમર રેન્સ એઝ હેડ નોટ બીન નોન ઇન ધ હિલ્સ ફોર મેની સીઝન્સ. તો એટલો સરસ વરસાદ પડે છે ત્યાં કે આ પર્વતીય વિસ્તારમાં કેટલીક ઋતુઓ હતી, કેટલીક સિઝન્સથી આવો વરસાદ પડ્યો જ ન હતો. થ્રુ થ્રી ગુડ મંથ્સ ધ વેલી વોઝ રેપ્ડ ઇન ક્લાઉડ્સ એન્ડ સોકિંગ મિસ્ટ. છેલ્લા 3 મહિનાથી આખી વેલી, આખી ખીણ પ્રદેશ રેપ્ડ વીંટળાઈ જવું, ઘેરાઈ જવું, ઓકે, ઇન ક્લાઉડ્સ એન્ડ સોકિંગ મિસ્ટ. તો 3 મહિનાથી આ જે વિસ્તાર છે, પર્વતીય વિસ્તાર, એ સાનાથી ઘેરાઈ ગયો છે, વાદળોથી અને ભેજથી. ઓકે, સોકિંગ મિસ્ટ, કારણ કે વરસાદી વાતાવરણ હોય એટલે શું હોય, કા વાદળો હોય અને સાથે સાથે ભેજ પણ હોય. સ્ટેડી, સ્થિર. અનરિલેન્ટિંગ રેઇન ડાઉનફોલ, અનરિલેન્ટિંગ, લખજો આ શબ્દો, નિરંતર પડતો વરસાદ, સતત વરસાદ પડે. બ્રેકિંગ ઓફ ઇનટુ થંડર શાવર આફ્ટર થંડર શાવર. થંડર શાવર એટલે કડાકા ભડાકા સાથે થતો વરસાદ. આપણે ઘણી વખત ચોમાસાની સિઝનની અંદર જોયા છે, વીજળી થતી હોય, કડાકા થતા હોય અને વરસાદ પડતો હોય, તો થંડર શાવર. શાવર મીન્સ વરસાદ જે પડે છે એ. કાલિસ શ્રાઇન સ્ટૂડ અબાઉ ધ ક્લાઉડ્સ. અને જે વાદળો છે ત્યાં, એ વાદળોની વચ્ચે આ માતાજી, કાલી માતાનું મંદિર ઊભું છે. ફોર ધ મોસ્ટ પાર્ટ એન્ડ ધેર વોઝ અ હોલ મંથ ઇન વિચ ધ ભગત નેવર કોટ અ ગ્લિમ્સ ઓફ હિઝ વિલેજ. અને આખા એક મહિના સુધી એટલા બધા વાદળો ઘેરાયેલા હોય છે કે એ પેલું એના મંદિરથી, તમને ખબર હોય તો આગળ આપણે જોયું, એ એના કાલી માતાના મંદિરથી આખું ગામ ત્યાં બેઠા બેઠા એ જોઈ શકતા હતા, બરોબર? પણ અત્યારે શું પરિસ્થિતિ છે, એ વાદળોથી ઘેરાઈ ગયેલો છે આખો ખીણ પ્રદેશ, તો એ આ ગામ જોઈ શકતા નથી. ગ્લિમ્સ એટલે ઝલક, ગ્લિમ્સ એટલે ઝલક. ઇટ વોઝ પેક્ડ અવે અંડર અ વાઇટ ફ્લોર ઓફ ક્લાઉડ ધેટ સ્વેડ એન્ડ શિફ્ટેડ એન્ડ રોલ ઓન ઇટ સેલ્ફ એન્ડ બગ્ડ અપવર્ડ. તો આખું આખો વિસ્તાર છે એ વાદળોથી, સફેદ વાદળોથી ઘેરાઈ ગયેલો. વાદળા આમ તેમ ફરે, ઉપર જાય, નીચે જાય, બરોબર છે? અને ગોળ ગોળ, શું કહેવાય, ઘટાદાર વાદળો બની જાય, આકાર બની જાય. બટ નેવર બ્રોક ફ્રોમ ઇટ્સ ફાયર્સ સ્ટ્રીમિંગ ફ્લેંક્સ ઓફ ધ વેલી. ઓકે, પણ બટ નેવર બ્રોક ફ્રોમ ઇટ્સ ફાયર્સ, ફાયર્સ એટલે સ્તંભ, તો એનો જે સ્તંભ છે ત્યાંથી એ ક્યારેય હલ્યા નથી. All that time he heard nothing but the sounds of a million little waters. એને ફક્ત વરસાદના પાણીનો અવાજ સંભળાય છે. Overhead from the trees and underwood along the ground. તો ઉપરથી જે વૃક્ષો છે એમાંથી પણ પાણી પડે છે, આકાશમાંથી પાણી પડે છે. ઝરણાનો પાણીનો અવાજ, આ બધો નીચે વહેતું પાણી હોય પગ આગળ જઈને આપણે, એ બધો અવાજ એને સંભળાય. સોકિંગ થ્રુ ધ પાઇન નીડલ્સ. ઓકે, પાણી જે પાઇનનું વૃક્ષ છે એના જે અણીદાર વૃક્ષો છે એમાંથી ટપકે છે. ડ્રીપિંગ ફ્રોમ ધ ટ્રંક્સ ઓફ ડ્રેગ ફર્ન, ડ્રેગ ફર્ન. ઓકે, તો ટ્રંક્સ એટલે જે અણીઓ હોય છે એ અણીઓમાંથી પાણી. એન્ડ સ્પાઉટિંગ ઇન ન્યુલી ટોર્ન મડી ચેનલ્સ ડાઉન ધ સ્લોપ્સ. તો ધાર પર્વતના ઢોળા ઉપર પાણીના વેણથી નાની નાની નીકો બની ગઈ છે. અને પર્વત પરથી પાણી જ્યારે વહેતું હોય એટલે શું થાય, નાની નાની ધારો બની જાય અને એમાંથી પાણી વહેતું હોય છે. ધ સન કેમ આઉટ, સૂર્ય ઉગે છે. And drew forth the good incense of the deodars and rhododendrons. તો આ બે વૃક્ષોના નામ છે. તો આ
સૂર્ય ઉગે છે અને આ વૃક્ષોની સુગંધ ફેલાઈ જાય છે, ઇન્સેન્સ, એન્ડ ધેટ ફાર ઓફ ક્લીન સ્મેલ વિચ ધ હિલ પીપલ કોલ ધ સ્મેલ ઓફ ધ સ્નોઝ. અને જે પર્વત વિસ્તારમાં રહેતા લોકો છે એ લોકો આ સુગંધને ધ સ્મેલ ઓફ સ્નોઝ એવું કહે છે. ધ હોટ સનશાઇન લાસ્ટેડ ફોર અ વીક, લગભગ એક અઠવાડિયા સુધી સૂર્ય નીકળે છે બહાર. એન્ડ ધેન ધ રેન્સ ગેધર ટુગેધર ફોર ધ લાસ્ટ ડાઉન પોઝ, અને ફરી પાછો અઠવાડિયા પછી વાદળો ઘેરાય છે અને વરસાદ પડે છે. એન્ડ ધ વોટર ફેલ ઇન શીટ્સ ધેટ ફ્લેટ ઓફ ધ સ્કીન ઓફ ધ ગ્રાઉન્ડ એન્ડ લિફ્ટ બેક ઇન મડ, અને વરસાદ એવો પડે છે કે જમીનને ધોઈ નાખે છે. ફ્લેટ ઓફ ધ સ્કીન ઓફ ધ ગ્રાઉન્ડ, તો એટલો જોરદાર વરસાદ પડે છે કે બધી માટી ધોવાઈ જાય છે. એન્ડ લિફ્ટ બેક ઇન ધ મડ, અને કાદવમાં પડે છે. પૂરણ ભગત હિપ્ડ હિઝ ફાયર હાઈ ધેટ નાઇટ, પૂરણ ભગત એ દિવસે બહુ મોટું તાપણું કરે છે જેની જ્વાળા ઊંચે ઊંચે સુધી થાય છે. ફોર હી વોઝ શ્યોર હિઝ બ્રધર્સ વુડ નીડ વોર્મ, કારણ કે એને ખબર હતી કે એના જે બ્રધર્સ છે, બ્રધર્સ એટલે કોણ, જે જુદા જુદા પ્રાણીઓની આપણે આગળ વાત કરી, બારાસિંગા, રીંછ, મંકીસ, લંગૂર્સની વાત કરી, બરાબર, તો પેલું રીંછ હતું, તો એ બધાને વોર્મ્થ મળે, કારણ કે વરસાદને કારણે એમને ઠંડી લાગતી હોય તો એટલા માટે એ તાપણું લગાડે છે. બટ નેવર અ બીસ્ટ કેમ ટુ ધ શ્રાઇન, પણ એમાંથી એક પણ પ્રાણી એ શ્રાઇન સુધી પહોંચ્યું નહીં, આવ્યું નહીં. ધો હી કોલ્ડ એન્ડ કોલ્ડ ટીલ હી ડ્રોપ્ડ અસ્લીપ, ઊંઘ, એને ઊંઘ આવીને ત્યાં સુધી એ બૂમો પાડતો જ રહ્યો. આગળ આપણે આગળના પેરેગ્રાફ્સમાં જોયું કે એક જ બૂમ મારે અને બધા જાનવરો એ શ્રાઇન સુધી દોડીને આવી જતા. વોન્ડરિંગ વોટ હેડ હેપન્ડ ઇન ધ વુડ્સ, એટલે એમને ચિંતા થાય છે, પૂરણ ભગતને ચિંતા થાય છે કે આવું જંગલમાં શું થયું હશે, મારા એકે પ્રાણી મારી બૂમ પાડી તો પણ આવ્યું નથી. ઇટ વોઝ ઇન ધ બ્લેક હાર્ટ ઓફ ધ નાઇટ, અંધારી રાત છે. ધ રેઇન ડ્રમિંગ લાઈક અ થાઉઝન્ડ ડ્રમ્સ, અને જે વરસાદ પડી રહ્યો છે એનો જાણે કે હજારો ઢોલકો, ડ્રમ્સ ના વાગી રહ્યો એવો અવાજ આવે છે. આપણે બહુ જ વરસાદ પડે તો કેટલો કેવો અવાજ આવતો હોય છે. That he was roused by a plucking at his blanket and stretching out felt the little hand of a langur, અને એ દિવસે એને એની જે એનું જે જેકેટ બ્લેન્કેટ છે એમાં પેલા લંગૂરના હાથનો સ્પર્શ થાય છે. ઇટ ઇઝ બેટર હિયર ધેન ઇન ધ ટ્રીઝ, હી સેડ સ્લીપીલી લૂઝનિંગ અ ફોલ્ડ ઓફ બ્લેન્કેટ, વૃક્ષોમાં રહેવું એના કરતા અહીં બ્લેન્કેટમાં સારું છે. ટેક ઇટ એન્ડ બી વોર્મ, તો એને કહે છે કે આ દાબડો લઈ લે અને તારી જાતને ગરમ કર. ધ મંકી કોટ હિઝ હેન્ડ એન્ડ પુલ્ડ હાર્ડ, ઇટ ઇઝ ફૂડ ધેન. ધ મંકી કોટ હિઝ હેન્ડ એન્ડ પુલ્ડ હાર્ડ, ખેંચે છે, કોનો, પૂરણ ભગતનો હાથ, પેલો વાંદરો ખેંચે ખેંચે. ઇટ ઇઝ ફૂડ ધેન, સેડ પૂરણ ભગત, ખાવાની વાત કરે છે. વેટ વાઇલ એન્ડ આઈ વિલ પ્રિપેર સમ, તો કહે છે રાજુ હું કંઈક વ્યવસ્થા કરું છું, તૈયારી કરું છું. એઝ હી નીલ ટુ થ્રો ફ્યુઅલ ઓન ધ ફાયર, અને પુરનદાસ પેલા તાપણાની અંદર કંઈક લાકડા નાખવા નમે છે. ધ લંગુર રેન ટુ ધ ડોર ઓફ ધ શ્રાઇન, લંગુર શું કરે છે, પેલા શ્રાઇન સુધી દોડે છે. ran to the door of the shrine, crooned and ran back again, okay, અવાજ કરે છે અને પાછો ફરી દોડીને એ આવી જાય છે. okay, CROON, croon, ગણગણવું, ગુણગુણ કરવું, ગણગણ કરવું, એવું એનો અર્થ એવો થાય છે. and ran back again plucking at the man's knee, અને આઈને પેલાના ઘૂંટણે વળગી પડે છે, કારણ કે વાંદરો છે ના, અને ત્યાં સુધી પહોંચે છે. What is it? Why is thy trouble, brother? શું થયું? કોઈ મુશ્કેલી છે? Said Puran Bhagat, for the langur's eyes were full of things that he could not tell. તો પેલા મંકીની આંખોની અંદર કંઈક એવું હતું કે જે એ કહી શકતો નહોતો, બરાબર છે ને? તો તમને ખબર હોય તો કોઈ આપત્તિ આવવાની હોય, મુશ્કેલી આવવાની હોય ત્યારે પ્રાણીઓને એની જલ્દી ખબર પડી જતી હોય છે. તો આ વાંદરામાં પણ કંઈક એવું છે પણ એ કહી શકતો નથી. For the langur's eyes were full of things that he could not tell. એની આંખમાં બધું બહુ હતું પણ એ કહી શકતો નથી.
unless one of thy cast be in a trap and none set traps here. એને એવું હતું કે કોઈક કોઈ કે છટકું ગોઠ્યું હશે ને એમાંથી કોઈક વાંદરો ટ્રેપમાં ભરાઈ ગયો હશે, પણ અહીંયા તો એવું તો ટ્રેપિંગ થાય નહીં. ઓકે, આઈ વિલ ગો ઇન ટુ ધેટ વેધર. લુક બ્રધર, ઇવન ધ બારસિંગા કમ્સ ફોર શેલ્ટર. હવે આવી પરિસ્થિતિમાં કેવી રીતે બહાર જઈ શકાય? અને જો ભાઈ હવે પેલો બારસિંગા પણ અહીંયા આવી રહ્યો છે, તો આ મંકીસ તો છે પણ સાથે સાથે પેલા બારસિંગા પણ છે. The deer's antlers clashed as he strode into the shrine. Deer na antlers એટલે સિંગ, સિંગડા, clashed અથડાવું, antlers સિંગડા, clashed as he strode into the shrine. જેવું એ shrine માં આવે છે એના સિંગડા shrine માં પચરાય છે. Clashed against the grinning statue of Kali. Grinning એટલે કાળી માતાના મોઢામાં દાંત હોય છે એટલે એવું ગ્રીનિંગ એટલે દાંત્યા કરવા ગુજરાતીમાં એને વર્તાય છે, પણ એની સાથે એ એના સિંગડા અથડાય છે કાલી માતાના સ્ટેચ્યુ સાથે. હી લોવર્ડ ધેમ ઇન પૂરણ ભગત ડિરેક્શન. અને એ પૂરણ ભગત જ્યાં બેઠા હતા એની તરફ એનું માથું એના સિંગડા નમાવે છે. એન્ડ સ્ટેમ્પ્ડ અનઇઝીલી, પગ પછાડવા છે અનઇઝીલી. ઇઝિંગ થ્રુ હિઝ હાફ શાઉટ નેસ, અને એના નસકોરામાંથી એવો અવાજ કરે છે. એ હે હે સેડ ભગત સ્નેપિંગ હિઝ ફિંગર્સ, એની આંગળીઓ પેલાના વાળમાં ફેરવતા ફેરવતા પૂછે છે, એ હે હે ઇઝ ધીસ પેમેન્ટ ફોર અ નાઇટ્સ લોગિંગ. એટલે પેલું જે એનિમલ છે એ એનિમલ ભગતને લાડ કરે છે અને ભગત કહે છે કે ભાઈ તું આ મને આ રાતના ભાડા પેટે આપી રહ્યો છે, એટલે મજાક કરે છે. But the deer pushed him towards the door and he, as he did so, Puran Bhagat heard the sound of something opening with a sigh and saw two slabs of the floor draw away from each other while the sticky earth below smashed into its lips. So, jevu e bahar laine aave che pelu deer ene batava mate, barobar che, eni sathe j jamin dasadai jaye che pani ne lide, varsad ne lide jamin su kevay નીચે ખીણ તરફ ઢસડાઈ જાય છે. તો એ બતાવવા માટે પેલું ડિયર એને બહાર ખેંચે. નાઉ આઈ સી સેડ પૂરણ ભગત, હવે પૂરણ ભગતને ખબર પડે છે. નો બ્લેમ ટુ માય બ્રધર્સ ધેટ ધે ડીડ નોટ સીટ બાય ધ ફાયર ટુ નાઇટ. તો આજે આ પ્રાણીઓ આગની બાજુ બાજુમાં બેઠા નથી એનું એને ખ્યાલ આવી જશે. ધ માઉન્ટેન ઇઝ ફોલિંગ, પર્વત પડી રહ્યો છે, લેન્ડસ્લાઇડ થઈ રહ્યું છે. બીજા અર્થમાં જઈએ તો પર્વત ઉપર વરસાદના પાણીથી જે માટી હોય, પથ્થરો હોય, ખડક હોય, એ બધું ઢસડાઈને નીચે આવી જાય. એટલે ઘણી વખત તો પર્વતની જગ્યાએ સપાટ જમીન થઈ જાય અને નદીઓના વેણ બદલાઈ જાય, પર્વતોના આકારો બદલાઈ જાય, બરોબર છે. એન્ડ યેટ વાય શુડ આઈ ગો, હિઝ આઈઝ ફેલ ઓન ધ એમ્પ્ટી બેગિંગ બાઉલ. એને જોયું એના પેલા ભિક્ષા પાત્રમાં કઈ છે એને, એન્ડ હિઝ ફેસ ચેન્જ, એનો ચહેરો બદલાઈ જાય છે, એના ચહેરાના હાવભાવ. ધે હેવ ગિવન મી ગુડ ફૂડ ડેઈલી સિન્સ આઈ કેમ, એ લોકોએ મને હું આવ્યો ત્યારથી દરરોજ ભોજન આપ્યું છે. કોણે? ગ્રામ્યજનોને. એન્ડ ઇફ આઈ નોટ સ્વીપ ટુમોરો દેર વિલ નોટ બી વન માઉથ ઇન ધ વેલી. અને જો હું અત્યારે ઉતાવળ નહીં કરું, એને જોયું, શું જોયું? કે વરસાદ પડે છે, ઉપરથી લેન્ડસ્લાઈડ થઈ રહ્યું છે, જમીન ધોવાઈ રહી છે, અને જો અત્યારે હું ઝડપ નહીં કરું, સ્વીપ SWIFT સ્વીપ નહીં કરું, ઓકે, તો ખબર નહીં કાલે મને અહીંયા એક મોડું જોવાનું નહીં મળે. સમજી શકો છો ને કે ગામ આખું જ લેન્ડસ્લાઇડમાં માટીની નીચે દબાઈને ખલાસ થઈ જશે. ઓકે, ઇન્ડીડ આઈ મસ્ટ ગો એન્ડ વોર્મ ધેમ બિલો. એટલે એને ચિંતા થાય છે, એને થાય છે કે મારે તાત્કાલિક જઈને નીચે, કારણ કે એ ઉપર છે અને ગ્રામ થોડુંક એનાથી નીચે છે, એટલે મારે જઈને ગ્રામજનોને સાવચેત કરવા પડે. બેક ધેર બ્રધર, લેટ મી ગો ટુ ધ ફાયર. ધ બારાસિંગ બેકડ અનવિલિંગલી એઝ પૂરણ ભગત ડ્રો અ પાઇન ટોર્ચ ડીપ ઇન ટુ ધ ફ્લેમ, ટ્વર્લિંગ ઇટ ટીલ ઇટ વોઝ વેલ હીટ. પછી એ
પાઇનની એક મશાલ બનાવે છે અને નીચે સુધી આપણામાં ઘોસે છે, અંદર નાખે છે જ્યાં સુધી એ બરોબર લાગે નહીં. અહીંયા ટોર્ચ એટલે આપણે અત્યારે જે ટોર્ચ કહીએ છીએ બેટરી એવી, પણ એ સમયે એમણે શું કરવું પડે, લાકડાને લગાડીને પ્રકાશ કરવો પડે. And stepped out of the shrine into the desperate night. અને ગીચ અંધારામાં આ પૂરણ ભગત એની શ્રાઇનની બહાર નીકળી જાય છે. શાના માટે? ગ્રામજનોને સાવચેત કરવા માટે. There was no breath of wind. There was no breath of wind, but the rain nearly drowned the flare as the great deer hurried down the slope, sliding on his haunches. તો સેજે પવન પણ નથી, but the rain nearly drowned the flare as the great deer hurried down the slope. તો ડિયર નીચે જાય છે ને એટલે કદાચ પેલી ફ્લેર એની જોત છે એ ધીમી પડી જાય છે. As soon as they were clear of the forest, more of the Bhagat's brothers joined them. તો જેમ જેમ એ લોકો જંગલથી દૂર જવા માંડે છે, એ મિત્રો જે એના બ્રધર્સ જેને કહે છે એ જાનવરો ધીમે ધીમે એમની સાથે જોડાતા જાય છે. He heard, though he could not see, the langurs pressing about him. એને દેખ કશું દેખાતું નથી, પણ પેલા લંગુર્સ છે જે એ પણ એમની સાથે આવી રહ્યા છે. એન્ડ બિહાઇન્ડ ધેમ ધ ઉહ સોના. તો કોણ કોણ એમની સાથે થઈ ગયું છે? મોટા ભાગના બારાસિંગા, લંગુર્સ, ઓકે, સોના જે બેર છે, રીંછ છે, એ બધા એક પછી એક પછી એક એની સાથે જોડાય છે. ધ રેઇન મેટેડ હિઝ લોંગ વ્હાઇટ હેર ઇન્ટુ રોપ્સ. ધ રેઇન મેટેડ હિઝ લોંગ વ્હાઇટ હેર ઇન્ટુ રોપ્સ. અને બારાસિંગાના જે વાળ છે હેને એ પાણીમાં પલળીને દોરડા જેવા થઈ ગયા છે. સોરી, જે આપણે પૂરણ ભગતના વાળ છે એ પાણીમાં પલળીને દોરડા જેવા થઈ ગયા છે. ધ વોટર સ્પ્લેશ્ડ બીનીથ હિઝ બેર ફીટ. એના પગ ઉગાડા છે અને એ પગમાં પાણી અથડાય છે, પાણીમાંથી આપણે જઈએ છે. એન્ડ હિઝ યલો રોપ ક્લંગ ટુ હિઝ ફ્રેલ બોડી. અને એનો જે પીળા કલરનો જબ્બો છે એ એના શરીર સાથે ચોંટી ગયો છે. બટ હી સ્ટેપ ડાઉન સ્ટેડીલી. પણ એ એક ધારી ગતિએ એ નીચે તરફ જઈ રહ્યો છે. લીનિંગ અગેન્સ્ટ ધ બારાસિંગા. અને એ પેલું જે બારાસિંગા છે એને પકડી રાખ્યું છે ડોકમાંથી, ગળામાંથી, એના સહારે સહારે એ આગળ જઈ રહ્યો છે. હી વોઝ નો લોંગર અ હોલીમેન. હવે અત્યારે એક હોલીમેન નથી, બટ પૂરણ સર પૂરણ દાસ કેસીઆઈએ પ્રાઇમ મિનિસ્ટર ઓફ નો સ્મોલ સ્ટેટ, અ મેન એક્સટમ ટુ કમાન્ડ, ગોઈંગ આઉટ ટુ સેવ લાઈફ. કે તો તમે વિચાર કરો કે વન્સ હી વોઝ અ પ્રાઇમ મિનિસ્ટર, કેસીઆઈઈ, અને એક સમય એવો હતો કે જ્યારે એ લોકોને કમાન્ડ કરતો હતો, આદેશ કરતો હતો, એને તો કશું કરવાનું નહોતું. એની પાસેના સેવકો એનો પડ્યો બોલ ઝીલતા હતા. અને એ માણસે આજે હી ઇઝ ગોઈંગ ટુ સેવ લાઈફ, અને એ લોકોના જીવન બચાવવા અત્યારે એ નીકળી રહ્યો છે. ડાઉન ધ સ્ટીપ. સ્ટીપ એટલે ઢોળાવ. Down the steep, plancy path they pod all together, the Bhagat and his brothers, down and down till the deer's feet clicked and stumbled on the wall of a threshing floor, and he snored because he smelt man. Okay, so ghasrata, e chek niche aai jaye chhe, ane kai kya jaine pelu je deer chhe, e athraye chhe kya threshing floor, to apne khetar ma khadu hoye chhe. જ્યાં અનાજ આપણે સાફ કરીએ છીએ, જુડીએ છીએ, તો એવું એવી એક એવું ખડું બનાવેલું છે. અને એની જે વોલ છે, મેં તમને કીધું એમ કે સ્ટેપવેલ હોય ને એટલે આમ ખાડો હોય, ખાડા જેવું હોય, ને એની અંદર લોકો અનાજ, તો એની બીજ સાથે આ ડિયરના બોન્સ અથડાય છે. અને એમને લાગે છે કે વી આર નિયર હ્યુમન બિંગ્સ. નાવ દે વર એટ ધી હેડ ઓફ ધ વન રોક્ડ વિલેજ સ્ટ્રીટ, એન્ડ ભગત બીટ વિથ હિસ ક્રંચ on the barred windows of the blacksmith house. તો એ લોકો ગામમાં વિલેજમાં આવી જાય છે અને પૂરણ ભગત એમની સાથેની જે એમની જોડેની જે કાંખ ગોળી છે બગલમાં, બગલ ટેકવા માટેની, એનાથી એ એક
લુહારનું ઘર છે એની બારી પર એ ખખડાવે છે, હે ને, સી બ્લેક સ્મિથ, હે ને, એઝ હિઝ ટોર્ચ બ્લેઝડ અપ ઇન ધ શેલ્ટર ઓફ ધ ઈવ્સ. તો હવે ક્યાં આવી ગયો છે? નેવાની નીચે. આપણે ઘર હોય, ઘરના પતરા હોય તો આપણે વરસાદમાં હોય પછી વરસાદની નીચે આવી જઈએ એટલે એની ઉપર છાંટા ના પડે, આપણી ઉપર છાંટા ના પડે, એટલે પેલી જે ટોર્ચ છે, મશાલ છે, એ થોડી વધારે પ્રજ્વલિત થાય છે, કારણ કે એની ઉપર અત્યારે છાંટા વરસાદ પડતો નથી. અપ એન્ડ આઉટ, બહાર નીકળો, બહાર નીકળો બધા, ક્રાઇડ પૂરણ ભગત. પૂરણ ભગત ધૂમો પાડે છે, બહાર આવો, બહાર આવો. એન્ડ હી ડીડ નોટ નો હિઝ ઓન વોઇસ, ફોર ઇટ વોઝ યર સિન્સ હી હેડ સ્પોકન અલાઉડ ટુ અ મેન. પૂરણ ભગત ને પોતાનો અવાજ પણ ઓળખાતો નથી, કારણ કે વર્ષોથી એણે એ બોલ્યો નથી, તો એવો અવાજ એણે બૂમ પાડી નથી. This hill falls, the hill is falling, up and out, oh you within. તમે ઘરમાં બધા બહાર નીકળી જાઓ, આ પર્વત પડવાનો છે, પડવાનો છે, તમે બધા દબાઈ જશો એની નીચે. The hill is falling, the hill is falling, તમે જલ્દી જલ્દી અહીંયાથી નીકળો બહાર. It is our Bhagat, said the blacksmith's wife. તો ઘરની અંદર કોણ છે? Blacksmith's wife કે આ તો આપણા ભગત છે, પેલા પૂરણ ભગત જે ઉપર રહે છે. He stands among his beasts. એ તો એમના જાનવરોને લઈને બધા ઉભા છે. Gather the little ones and give the call. જેટલું છે એટલું તમારી જોડે લઈ લો ઘરમાં અને બીજા બધાને પણ તમે જણાવો. Gather the little ones and give the call. અને give the call means બીજાને પણ તમે જણાવો કે ભાઈ આવું થયું છે. It ran from house to house while the beasts scrambled in the narrow way. તો નાનકડો રસ્તો છે ગામડામાં, તો કેવું હોય નાનક, તો બધા જાનવરો ત્યાં બેઠી ગયા છે અને આવો મેસેજ છે એ ફટાફટ બધાના ઘરે પહોંચી જાય છે. સર્જ એન્ડ હડલ રાઉન્ડ ધ ભગત. અને આ જાનવરો છે એ ભગતને ચારે બાજુથી ઘેરીને ત્યાં ઉભા રહી જાય છે. એન્ડ સુના પપ ઇમ્પેશન્ટલી. અને પેલું રીચ છે એ સતત ઇમ્પેશન્ટલી હાંપી રહ્યું છે, હ હ, હંમેશા હાંપતું જ હોય. The people hurried into the street. The people hurried into the streets. There were no more than 70 souls all told. આ આંકડો લખજો તમે. They 70. તો ગામમાં કેટલા છે? ફક્ત 70 souls, એટલે 70 લોકો. ફક્ત 70 જણા છે. And in the glare of the torches, they saw their Bhagat holding back the terrified Barasingha. અને પેલી મશાલના અવાજમાં, સોરી અજવાળામાં, આ ગામ લોકો ભગતને જુએ છે. ક્યાં છે ભગત? પેલા બારાસિંગાની આડમાં. એને એના આધારે એ ઉપરથી નીચે સુધી આવી શક્યા છે, એને પકડી રાખ્યું છે. એને આપણે કોઈ જાનવરના ડોકામાંથી પકડીએ તો એને ડોકે ડોકે આપણે ચાલી શકીએ. While the monkeys plucked piteously at his skirts, જ્યારે વાંદરાઓ, પેલા મલંગુર છે એ દયાજનક રીતે પીટીએસલી ત્યાં ચોંટ્યા છે એના ધોતિયાએ. એન્ડ સોના સેટ ઓન હિઝ હોન્ચિસ એન્ડ રોડ. અને જે રીચ છે, બરોબર છે, એ ક્યાં છે? એના સીટ ઉપર બેઠું છે, એના કુલા ઉપર બેઠું છે અને રોડ કરી રહ્યું છે, અવાજ કરી રહ્યું છે, ગર્જના કરી રહ્યું છે. એક્રોસ ધ વેલી and up the next hill shouted Puran Bhagat, leave none behind, we follow. Badda apelu samer je dekhay che aa valley ni next hill par tai badha apde pahunchiye. Leave none behind, koi rahi na javu joye, ahi thi apde agal vadi javano che. Then the people ran as only hill folk can run. Pachi loko evi rite tyan thi chalya che je fakt પર્વતીય વિસ્તારના લોકો જ ચાલી શકે, દોડી શકે. ફોર ધે ન્યુ ધેટ ઇન અ લેન્ડસ્લીપ યુ મસ્ટ ક્લાઇમ્બ ફોર ધ હાઈએસ્ટ ગ્રાઉન્ડ એક્રોસ ધ વેલી. તો આવી પરિસ્થિતિમાં તમારે બને એટલી ઝડપથી યુ હેવ ટુ ક્રોસ ધ વેલી. દે ફ્લેડ, ફ્લેડ એટલે ઝડપથી ચાલ્યા. સ્પ્લેશિંગ થ્રુ ધ લિટલ રિવર એટ ધ બોટમ, નદી પાર એ લોકો ચાલ્યા. એન્ડ પેન્ટેડ અપ ધ ટેરેસ્ડ ફિલ્ડ્સ ઓન ધ ફાર સાઈડ વાઇલ ધ ભગત એન્ડ હિઝ બ્રેધર્ન ફોલો. તો બધાએ
ખેતરોની પાર ને નદીની પાર ને પાણીની પાર બધા દોડવા જ માંડેલા, ચાલવા, કારણ કે એમણે દે હેવ ટુ ક્રોસ ધ રિવર એન્ડ હેવ ટુ ગો ધી અધર હિલ ટુ સેવ ધેમ સેલ્સ. અને સાથે સાથે ભગત અને જે એના બ્રેધન, બ્રેધન એટલે ભાઈઓ, જે પેલા એના જાનવરો છે એની વાત કરી રહ્યા છે. અપ એન્ડ અપ ધ ઓપોઝિટ માઉન્ટેન દે ક્લાઇમ, ઉપર ને ઉપર એ સામે જે વિરુદ્ધ દિશામાં જે પર્વત છે એની ઉપર ચડી રહ્યા છે, ક્લાઇમ કરી રહ્યા છે. કોલિંગ ટુ ઈચ અધર બાય નેમ, અને બધાને એકબીજાના નામથી બોલાવે છે કે ભાઈ બધા છે તો કરે ને, કોઈ બચી તો રહીતો નથી. કહ્યું ધ રોલ કોલ ઓફ ધ વિલેજ એન્ડ એટ ધેર હિલ્સ ટોઇલ ધ બિગ બારાસિંગા, અને એમના પગ આગળ આ બારાસિંગા હતો. વેટેડ બાય ધ ફેલિંગ સ્ટ્રેન્થ ઓફ પૂરણ ભગત, અને પૂરણ ભગત પાસે હવે શક્તિ નહીં રહેતી, ફેલિંગ સ્ટ્રેન્થ, હવે એમની શક્તિ ધીમે ધીમે ઓછી થઈ છે. અને એ ક્યાં છે પૂરણ ભગત? એમણે પેલા બારાસિંગાનો આધાર લીધો છે ચાલવા માટે. એટ લાસ્ટ ધ ડિયર સ્ટોપ ઇન ધ શેડો ઓફ અ ડીપ પાઇન વુડ, તો પાઇન વુડના શેડોમાં, એના છાયામાં એ લોકો ત્યાં બેસે છે. 500 ફીટ અપ ધ હિલ સાઈડ, તો હિલ સાઈડ ઉપર 500 ફૂટ ઉપર, હિઝ ઇન્સ્ટિંક્ટ ધેટ હેડ વોર્ન હિમ ઓફ ધ કમિંગ સ્લાઇડ ટોલ્ડ હિમ હી વુડ બી સેફ હિયર. તો ઇન્સ્ટિંક્ટ, આંતરસ્ફુરણા, ઇન્સ્ટિંક્ટ, અંદરથી તમને કોઈ સંદેશો મળે, આંતરસ્ફુરણા, તો એ આંતરસ્ફુરણા પૂરણ ભગતને થઈ છે. અને દેટ ઇઝ વાય દે વુડ બી સેફ, અને એ લોકો સેફ છે. પૂરણ ભગત ડ્રોપ્ડ ફેન્ટિંગ બાય હિઝ સાઈડ ફોર ધ ચીલ ઓફ ધ રેન એન્ડ ધેટ ફિયર્સ ક્લાઇમ્બ વર કિલિંગ હિમ. તો પૂરણ ભગત બેભાન થઈ ગયા છે, ફેન્ટિંગ બાય હિઝ સાઈડ ફોર ધ ચીલ ઓફ ધ રેન, કારણ કે વરસાદના પાણીની ઠંડક, અને સાથે સાથે ફિયર્સ ક્લાઇમ્બ, અને ભયંકર ચઢાણ, બરોબર, આના કારણે શું થાય છે, એ ફેન્ટ થઈ જાય છે, બેભાન થઈ જાય છે. બટ ફર્સ્ટ હી કોલ્ડ ટુ ધ સ્કેટર ટોર્ચિસ અહેડ, એણે કીધું કે જે બધી છૂટા છવાયા જે મસાલો લઈને ઉભા થાય એમને બધાને ભેગા કરે છે, અને શું કહે છે, સ્ટે એન્ડ કાઉન્ટ યોર નંબર્સ, હે, બધાને કીધું કે ભાઈ જેની જોડે મસાલો છે એ બધા ભેગા થઈ જાઓ એટલે વધારે પ્રકાશ આવે, અને પછી એમને બધાને કહે છે કે તમે ગણો માણસો કેટલા છે. Then whispering to the deer as he saw the light gather in a cluster, એણે જોયું કે બધી બધી ટોર્ચિસ છે, બધી મસાલો છે ભેગી થઈ જાય છે, એ ડિયરને કહે છે, સ્ટે વિથ મી બ્રધર, સ્ટે ટીલ આઈ ગો, અને પેલા બરાસિંગાને શું કહે છે, માય બ્રધર યુ સ્ટે વિથ મી, મારી જોડેથી જતો ના રહેતો, ટીલ આઈ ગો, એનો મતલબ છે હવે હું ઉપર જવાનો છું, ત્યાં સુધી તું મારી પાસેથી બીજે ક્યાંય જઈશ નહીં. There was a sigh in the air that grew to a mutter. પેલા મરમર હતું, અને પછી, અને એ ધીમે ધીમે અવાજ થઈ ગયો, હે, ગણગણાટ, પછી થોડો વધારે ગણગણાટ, અને પછી બહુ જ મોટો અવાજ, એને રોર ધેટ પાસ્ટ ઓલ સેન્સ ઓફ હિયરિંગ, અને છેલ્લો જે અવાજ આવ્યો તો ભયંકર અવાજ, પાસ્ટ ઓલ સેન્સ ઓફ હિયરિંગ, એટલો મોટો અવાજ, એન્ડ ધ હિલ સાઈડ ઓન વિચ ધ વિલેજર સ્ટૂડ વોઝ હિટ ઇન ધ ડાર્કનેસ. તો પેલા થોડું થોડો આમ થોડો થોડો અવાજ આવ્યો પડવાનો, એ અવાજ ધીમે ધીમે વધતો ગયો, અને પછી એક ભયંકર ધડાકો બડાકો, આખો પર્વત પડ્યો, અને બહુ ભયંકર અવાજ થયો અંધારામાં. એન્ડ ધ હિલ સાઈડ ઓન વિચ ધ વિલેજર સ્ટૂડ વોઝ હિટ ઇન ધ ડાર્કનેસ એન્ડ રોક્ડ ટુ ધ બ્લો. Then a note as steady, deep and true as deep sea of the organ drowned everything for perhaps 5 minutes. અને 5 મિનિટની અંદર તો બધું ડૂબી ગયું, બધું ખલાસ થઈ ગયું. The very roots of the pines quivered to it. અને પાઇનના જે વૃક્ષો હતા, બરોબર છે, ધ વેરી રૂટ્સ ઓફ ધ પાઇન્સ ક્વિવર ટુ ઇટ, અને એ લોકો જ્યાં ઉભા હતા પાઇન વૃક્ષની નીચે, એ વૃક્ષોના થળિયા પણ થતરી ગયા, હલી ગયા. ઇટ ડાઈડ અવે એન્ડ ધ સાઉન્ડ ઓફ ધ રેન ફોલિંગ ઓન માઇલ્સ ઓફ હાર્ડ ગ્રાઉન્ડ એન્ડ ગ્રાસ
चेंज टू द मफल्ड ड्रम ऑफ वॉटर ऑन सॉफ्ट अर्थ अने इट डाइड अवे एंड द साउंड ऑफ द रेन फॉलिंग ऑन माइल्स ऑफ हार्ड ग्राउंड एंड ग्रास चेंज टू द मफल्ड ड्रम ऑफ वॉटर ऑन सॉफ्ट अर्थ अने जे दम धोकार धोधमार वरसाद पड़तो तो ने जे अवाज आवतो तो ए ज अवाज हवे धीमे धीमे सॉफ्ट थई जाय छे जमीन पर एनो जे अवाज आवे छे ए मफल्ड दबाई जाय छे हां ड्रम बहु जोर थी वाजतो पछी धीमे धीमे डम 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 सॉफ्ट दैट टोल इट्स ओन डे अने आज एनी वार्ता कहे छे नेवर अ विलेजर Not even the priest was bold enough to speak to the bhagat who had saved their lives. कोई अ भगत नी साथे वात करी शके इले हिम्मत धरावनो. Never a villager, not even the priest, was bold enough to speak to the bhagat who had saved their lives. एमनी साथे कोई वात करी शके that much strength एमनी पासे नहोती. They crouch under the pines. Crouch, C-R-O-U-N-C-H. ગુચડું વરીને બેસી જવું ટૂટ્યું વાળીને બેસી જવું અંડર ધ પાઇન્સ એન્ડ વેઇટેડ ટીલ ધ ડે પછી એ લોકો બધા ભેગા થઈને શું કહેવાય ટૂંટિયા વાળીને બેસી જાય છે અને દે આર વેઇટિંગ ફોર ધ ડે સવાર પડે એની રાહ જોઈ રહ્યા છે વેન ઇટ કેમ દે લુક્ડ એક્રોસ ધ વેલી જ્યારે સવાર પડી ત્યારે એમણે ખીણની સામે જોયું એન્ડ સો દેટ વોટ હેડ બીન ફોરેસ્ટ એન્ડ ટેરેસ ફીલ એન્ડ ટ્રેક્ટ થ્રેડેડ ગ્રેઝિંગ ગ્રાઉન્ડ તો જોવે છે તો શું જાય છે ગઈકાલે જે ખેતરો હતા જંગલ હતું ટેરેસ ફીલ્ડ હતા બધો બધું ગ્રેઝિંગ ગ્રાઉન્ડ એટલે કે જે ઘાસચારો ચરવાનું જે ગ્રાઉન્ડ વોઝ વન રો બધું એકાકાર થઈ ગયું હતું રેડ ફેન શેપ્ડ સ્મિયર વિથ અ ફ્યુ ટ્રીઝ ફ્લંગ અ હેડ ડાઉન ઓન ધ સ્ક્રેપ અને કેટલાક ઝાડ નીચે ડૂબી ગયેલા દબાઈ ગયેલા અને એમના મૂળિયા ઉપર થઈ ગયા બધું લાલ ચટાક થઈ ગયેલું કારણ કે જે પર્વતની માટી છે એ રેડ છે ધ રેડ રેન હાઈ અપ ધ હિલ ઓફ ધેર રેફ્યુજ ડેમિંગ બેક ધ લિટલ રિવર વિચ હેડ બિગન ટુ સ્પ્રેડ ઇન ટુ બ્રિક કલર લેક અને જે નદીને માટીથી રોકાઈ ગયેલી એ આખી આખું લેક લાલચોર થઈ જાય છે ઓફ ધ વિલેજ ઓફ ધ રોડ ટુ ધ શ્રાઇન Of the shrine itself and the forest behind, there was no trace. Kashana instances, nishanyo rahi nathi. Shrine ke khetaro, ke gocharo, mandir, kasuj nathi, badu sapat khalas thai goj. For 1 mile in width and 2,000 feet in sheer depth, the mountain side had come away bodily. Tame vichar karo, map 1 mile width podai. And 2,000 feet in sheer depth, at least undai, the mount akho niche aayi gelo, had come away bodily, plain, clean from head to heel. Pakthi mata sudhi, baddu, alas. And the villagers, one by one, crept through the wood to pray before their bhagat. Ek pachi ek, crept. પગે ચાલીને એમ ઘૂંટડે પડીને જવું ટુ પ્રે ધેર ભગત દે સો ધ બારાસિંગા સ્ટેન્ડિંગ ઓવર હિમ એની ઉપર ઊભું છે આ પેલું બારાસિંગા જે છે એ કોની ભગતના બોડી ઉપર હુ ફ્લેડ વેન ધે કેમ નિયર અને જ્યારે આ લોકો એમની નજીક આવ્યા ત્યારે પેલું ત્યાંથી ભાગી ગયું ફ્લેડ હવે એન્ડ ધે હર્ડ ધ લંગુર્સ વેલિંગ ઇન ધ બ્રાન્ચીસ અને જે પેલા લંગુર્સ હતા વાંદરા છે એ ઝાડના ડાળખા પર રહ્યા રહ્યા રડતા હતા એન્ડ સોના મોર્નિંગ અપ ધ હિલ અને પેલું જે સોના રીત છે એ મોન મોર્નિંગ એટલે પણ રુદન કરવું પર્વત પર બેઠું બેઠું રડી રહ્યું હતું બટ દેર ભગત વોઝ ડેડ અને ભગત મૃત્યુ પામ્યા હતા સિટિંગ ક્રોસ લેગ્ડ પલાઠી વાળીને બેસેલા હતા હિઝ બેક અગેન્સ્ટ અ ટ્રી અને એનું જે પીઠનો ભાગ છે એ ક્યાં છે ટ્રીની અડેલીને બેઠા છે His crunch under his armpit અને એમનું જે કાંક ગોળી છે એ એમના બગલની નીચે ગોળી એન્ડ હિઝ ફેસ ટર્ન ટુ ધ નોર્થ ઇસ્ટ અને એમનો જે ચહેરો છે એ નોર્થ ઇસ્ટ દિશામાં રાખવામાં આવ્યો હતો ઓકે મિત્રો
તો આવતીકાલે જે બાકીનું છે એ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, મળીશું કાલે.